હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે જોઈશું ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા જે વર્ગ એક અને વર્ગ બે માટે જે 294 ઉમેદવાર પસંદ કરવા માટે ઓનલાઈન અરજીની માંગ આવી છે એની વિશે માહિતી. એની ઓનલાઈન અરજી કરવાની તારીખ છે મિત્રો 16/7/2018 લઈને 31/7/2018 સુધી છે મિત્રો. એની પ્રિલિમિનરી એક્ઝામ લેવાશે, એ લેવાશે 21/10/2018 સુધી લેવાશે મિત્રો. અને પરિણામ સંભવતા એ આવશે ડિસેમ્બરમાં આવશે. અને પરીક્ષા, મુખ્ય લેખિત પરીક્ષા એ લેવાશે ફેબ્રુઆરીમાં લેવાશે મિત્રો. અને એનું મુખ્ય લેખિત પરીક્ષાનું પરિણામ એ આવશે સંભવિત એ જૂન 2019 આવશે મિત્રો. રૂબરૂ મુલાકાત લેવાની તારીખ છે એ જુલાઈમાં રહેશે મિત્રો. ચાલો જોઈ લઈએ મિત્રો કેટલી જગ્યા ક્યાં ભરાવાની છે મિત્રો. સૌપ્રથમ વર્ગ એકનું ગુજરાત વહીવટ સેવા જુનિયર સ્કેલ નાયબ કલેક્ટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીમાં 50 જગ્યા મિત્રો, નાયબ પોલીસ અધિક્ષકમાં 2-3 જગ્યા મિત્રો, સહાયક રાજ્ય વેરા કમિશનરમાં 15 જગ્યા, નાયબ નિયામકમાં 1 જગ્યા, નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણમાં 1 જગ્યા, મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસમાં 5 જગ્યા. તો ટોટલ થશે એ જગ્યાઓ 75 જગ્યાઓમાં ભરતી થવાની છે. વર્ગ બેનું જોઈ લઈએ તો મિત્રો સિલેક્શન અધિકારી સચિવાલયમાં 10 જગ્યા, સિલેક્શન અધિકારી ગુજેસેઆમાં 1 જગ્યા, મામલતદારમાં 34 જગ્યા, રાજ્ય વેરા અધિકારીમાં 40 જગ્યા, તાલુકા વિકાસ અધિકારીમાં 32 જગ્યામાં, સરકારી શ્રમ અધિકારીમાં 28 જગ્યા, આદિજાતિ વિકાસ અધિકારીમાં 17 જગ્યા, જિલ્લા નિરીક્ષણ જમીન દફતરમાં 13 જગ્યા, મદદનીશ નિયામકમાં અનુ અને નાગરિક પુરવઠામાં 10 જગ્યા, સમાજ કલ્યાણ અધિકારીમાં 1 જગ્યા, અધિક્ષક નશાબંધી અને આબકારીમાં 2 જગ્યા, મુખ્ય અધિકાર કાર્યમાં નગરપાલિકામાં 31 જગ્યા. ટોટલ 219 વર્ગ બે માટે છૂટછાટ જોઈએ તો મિત્રો ઉંમર જે જોશે એ 20 વર્ષથી લઈને 35 વર્ષના ઉમેદવારો ભરી શકશે. અને એની સિવાય જે મૂળ ગુજરાતી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે મિત્રો. અને બિના અનામત વર્ગ મહિલા ઉમેદવારો માટે 5 વર્ષનું છે મિત્રો. મૂળ ગુજરાત, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ મહિલાઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવી. શારીરિક અશક્ત મતલબ ડિસેબલ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે આમાંથી મિત્રો. આગળ જોઈએ તો લાયકાત, જે ભણતર લાયકાત જોશે એ મિત્રો ગમે ઉમેદવાર, જે ઉમેદવાર લાસ્ટ યરમાં હોય કે જેની પાસે ડિગ્રી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયેલું હોય એ વ્યક્તિ આમાં અરજી કરી શકે છે મિત્રો. યદી તમે છેલ્લા વર્ષમાં કે છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપેલી હોય અને રિઝલ્ટ આવ્યું ન હોય તો તમે પણ આમાં પરીક્ષામાં ફોર્મ ભરી શકો છો મિત્રો. અને શારીરિક માપ જોઈ લઈએ તો મિત્રો નાયબ પોલીસ અધિક્ષક વર્ગ એક માટે પુરુષ ઉમેદવાર માટે 165 જોશે, અનુસૂચિત જાતિ જનજાતિ પુરુષ ઉમેદવાર માટે 160, મહિલા ઉમેદવાર માટે 168, અનુસૂચિત જનજાતિ મહિલા ઉમેદવાર માટે 156, આધિનિષ્ઠક નશાબંધી અને આબકારી માટે વર્ગ બે માટે પુરુષ ઉમેદવાર માટે 165, અનુસૂચિત જાતિના પુરુષ ઉમેદવાર માટે 160, મહિલા ઉમેદવાર માટે 150 અને અનુસૂચિત જાતિ મહિલા ઉમેદવાર માટે 145 જોશે મિત્રો. કોમ્પ્યુટરનું જ્ઞાન પણ મિત્રો સામાન્ય જ્ઞાન તમને હોવું જોઈએ, જે કોમ્પ્યુટરનું જ્ઞાન. અને એનો પગાર ધોરણ જોઈએ તો વર્ગ એક માટે 56,100 લઈને 177,500 સુધી રહેશે વર્ગ એકનું રહેશે. અને વર્ગ બે માટે પે મેટ્રિક રહેશે 44,900 લઈને 142,400 સુધી રહેશે. અને અન્ય ભથ્થા મળશે બેમાં મિત્રો. અને આગળ જોઈએ તો મિત્રો વિધવા ઉમેદવાર માટે ખાસ છે મિત્રો. વિધવા ઉમેદવાર માટે 5 ગુણ પ્રિલિમ્સમાં, 5 ગુણ લેખિત અને 5 ગુણ રૂબરૂ મુલાકાતમાં એડ કરવામાં આવશે. યદી ગમે વિધવા ઉમેદવારે જે લગ્નના કર્યા, પરીક્ષા સુધી લગ્નના કર્યા હોય તો એ ઉમેદવારને 5 માર્ક પ્રિલિમ્સ, 5 માર્ક મુખ્યત અને મુખ્ય લેખિત અને 5 માર્ક રૂબરૂ મુલાકાતમાં એડ કરવામાં આવશે મિત્રો.
અને પરીક્ષાની રૂપરેખા અને અભ્યાસક્રમ જોઈ લઈએ તો મિત્રો આ પરીક્ષાની રૂપરેખા આવી રીતે હશે. બે, એક પ્રિલિમિનરી પરીક્ષા અને એક મુખ્ય લેખિત પરીક્ષા લેવા આવશે મિત્રો. મુખ્ય લેખિતમાં લેખિત અને રૂબરૂ મુલાકાતનો રહેશે મિત્રો. પ્રિલિમિનરી એક્ઝામ મિત્રો ખાલી મુખ્ય લેખિત પરીક્ષા માટે ઉમેદવારને પસંદ કરવાનો હેતુ માટે હશે મિત્રો, જેનું આવી રીતે છે પેટર્ન મિત્રો. એ જનરલ પ્રશ્નપત્ર એક અને પ્રશ્નપત્ર બે રહેશે, જેમાં જનરલ સ્ટડી વન જનરલ સ્ટડી ટુ રહેશે મિત્રો. એ કુલ 200 માર્કના રહેશે, બે ટોટલ માર્ક રહેશે 400 માર્કનું રહેશે મિત્રો. આ પરીક્ષા શાયદ અંદાજે એક દિવસમાં જ લેવાશે મિત્રો, મતલબ 11:15 થી 2 કલાકનો ટાઈમ રહેશે. પછી બપોર પછી આ બીજું ક્યારે પ્રશ્નપત્ર બે લેવાશે, મતલબ જનરલ સ્ટડી બીજી પરીક્ષા લેવાશે. ઠીક છે મિત્રો, આ ખાલી મિત્રો પ્રિલિમિનરી ખાલી મુખ્ય પરીક્ષા માટે સિલેક્શન થવા માટે છે મિત્રો. આના માર્ક એડ ટોટલ માર્કમાં એડ નહીં થાય મિત્રો. જે મુખ્ય લેખિત પરીક્ષા રહેશે એ 900 માર્કનું રહેશે મિત્રો. મુખ્ય લેખિત પરીક્ષામાં જે સિલેક્ટ થશે ઉમેદવાર, એ ઉમેદવાર મૌખિત કસોટીમાં બેસવામાં આવશે. એના મૌખિત કસોટીના માર્ક છે 100 માર્ક છે મિત્રો. જે મૌખિત કસોટી અને મુખ્ય લેખિતના માર્ક એડ થશે અને જે ઉમેદવાર સિલેક્ટ થશે એ ઉમેદવાર એ જોબ માટે ક્વોલિફાય થશે મિત્રો. આગળ જોઈએ તો મિત્રો આગળ આની એપ્લિકેશનનું જોઈએ તો મિત્રો એપ્લિકેશન કરવાની તારીખ છે એ 16/7/2018 થી લઈને 31/7/2018 સુધી રહેશે મિત્રો. જેથી તમને આના વિશે વધારે માહિતી જોઈતી હોય તો મિત્રો તમે www.gpsc.gov.inમાં જઈને જોઈ શકો છો મિત્રો, જે હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. અને તમે ઓનલાઈન અરજી કરવું હોય તો અહીંયાથી કરી શકો છો મિત્રો, જે આ પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તમને એપ્લિકેશન ફી છે એ જનરલ માટે જ છે મિત્રો, જે 100 રૂપિયા છે અને બાકી બધાને ફ્રી છે મિત્રો. તો અપ્લાય કરજો મિત્રો, અને કાંઈ વધારે ડિટેલમાં માહિતી જોઈતી હોય તો નીચે કમેન્ટ કરજો. થેન્ક યુ મિત્રો.